गुड मॉर्निंग ऑल ऑफ यू, वेलकम टू होम लर्निंग मा। हूँ हेमा गीसा, आपनु हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, स्टैंडर्ड टू सब्जेक्ट इंग्लिश लेसन टू नंबर्स। नंबर्स एटले अंको। आपे जानिए छे विद्यार्थी मित्रों, अंक एटले एक बे त्रण चार पांच, आ बधा अंक कहेवाय। हवे आपणे अहींया जोईशुं तो मारी पासे आ स्केल छे। स्केल केटली छे? एक। एक ફણિત માટેને એક કહેવાય અને આને અંગ્રેજીમાં વન કહેવાય, તો આપણે વન નો સ્પેલિંગ લખીશું। અંગ્રેજી અંકમાં એકને લખાય વન, વન નો સ્પેલિંગ થશે ઓ એન ઈ, આને અંક કહેવાય, આને સ્પેલિંગ કહેવાય। પછી આવશે અંગ્રેજી ઉચ્ચાર વન અને આ એક, અને ગુજરાતી અર્થ ओ एन ई वन એટલે એક। એક પછી આવશે મારી પાસે અહીંયા કેટલી પેન છે? એક અને બે, અને ગુજરાતીમાં બે કહેવાય અને અંગ્રેજીમાં બે ને ટુ કહેવાય, તો આપણે ટુ નો સ્પેલિંગ લખીશું। વન પછી ટુ, ટી ડબલ્યુ ઓ, એનો ઉચ્ચાર થશે ટુ, ટુ એટલે બે। ઓ એન ઈ વન એટલે એક, ટી ડબલ્યુ ઓ ટુ એટલે બે, ટુ પછી આવશે મારી પાસે અહીંયા કેટલા કાર્ડ છે? એક બે અને ત્રણ, ત્રણ ને અંગ્રેજીમાં શું કહેવાય? થ્રી, થ્રી। થ્રી નો સ્પેલિંગ થશે ટી आर डबल ई, अने अंग्रेजी उच्चार में लखाशे थ्री, अने गुजराती अर्थ थशे शब्दों में त्रण। अंग्रेजी अंक में थ्री, स्पेलिंग टी एच आर डबल ई, उच्चार थशे थ्री अने अर्थ थशे त्रण। थ्री पछी आवशे फोर। आ केटली पेन छे? एक बे त्रण चार, चार ने अंग्रेजी में शू कहवाय? फोर। एफ ओ यू आर, आनो उच्चार थशे फोर, फोर एटले चार। फोर पछी आवशे, આ કેટલા કાર્ડ છે તો આપણે ગણીશું, એક બે ત્રણ ચાર પાંચ, તો ફોર પછી આવશે ફાઈવ, પાંચને અંગ્રેજીમાં ફાઈવ કહે છે। પાંચનો સ્પેલિંગ થશે એફ આઈ વી ઈ, ફાઈવ, ફાઈવ એટલે પાંચ। જો આપણે ફરી જોઈશું, સૌ પ્રથમ છે વન, ઓ એન ઈ વન એટલે એક, ટુ ટી ડબલ્યુ ઓ ટુ એટલે બે, થ્રી ટી એચ આર ડબલ ઈ થ્રી એટલે ત્રણ, ચાર એફ ઓ યુ આર ફોર એટલે ચાર, પાંચ એફ આઈ બી ઈ ફાઈવ એટલે પાંચ। તો આપણે એમ પૂછીએ કે એક, એકનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? તો એકનો અંગ્રેજી ઉચ્ચાર વન થાય। પછી અંગ્રેજી અંકમાં લખાય બે, બે નો સ્પેલિંગ લખો તો ટી ડબલ્યુ ઓ, આને અંક કહેવાય, આને સ્પેલિંગ કહેવાય, આને અંગ્રેજી ઉચ્ચાર કહેવાય અને આને ગુજરાતી અર્થ કહેવાય। તો ઓ એન ઈ વન એટલે એક, ટી ડબલ્યુ ઓ ટુ એટલે બે, ટી એચ આર ડબલ ઈ થ્રી એટલે ત્રણ, એફ ઓ યુ આર ફોર એટલે ચાર, એફ આઈ ડી ઈ ફાઈવ એટલે પાંચ। તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શીખ્યા વન ટુ થ્રી ફોર અને ફાઈવ, ફાઈવ પછી શું આવશે? તો આપણે મારી પાસે અહીંયા બુક છે, તો આ બુક કેટલી છે તે આપણે ગણીશું। એક બે ત્રણ ચાર પાંચ છ, મારી પાસે કેટલી બુક છે?
छ तो 5 पछि कितना आउँछ 6 S I X એનો અંગ્રેજી ઉચ્ચાર થશે 6 6 એટલે 6 6 પછી આવશે કેટલી પેન છે તે આપણે ગણીશું 1 2 3 4 5 6 7 તો 6 પછી કેટલા આવશે 7 7 ને અંગ્રેજીમાં શું કહેવાય 7 S E V E N સાત સાત પછી અહીંયા કાળ ગણીશું કેટલા છે તો 1 2 3 4 5 6 7 અને 8 કેટલા કાળ થયા 8 તો 7 પછી કેટલા આવશે 8 E I G H T 8 એટલે 8 8 પછી આવશે જુઓ 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલી પેન થઈ 9 9 ને અંગ્રેજીમાં શું કહેવાય 9 અમારી પાસે અહીંયા કાર્ડ છે કેટલા કાર્ડ છે તે ગણીશું 1 2 3 4 5 6 7 8 9 અને 10 કેટલા કાર્ડ થયા 10 10 ને અંગ્રેજીમાં શું કહેવાય 10 અને આપણે તૈયાર પણ